આ વખત જો તું 12માં ફેલ થઈ ગયો ને તો તું મને માં ના કહેતો. હું મરીશ ને તો કઈક નામ કરીને મરીશ. સીડી હું ઉતરું છું, મને તો એવું લાગે કે હું ઉડું છું. આટલા ફોલોઅર્સ થયા પછી મેં એક વસ્તુ વિચારી લીધી, કઈ પણ કરો ને આંખ બંધ કરીને. બુર્ગ ટોક્સ માધ્યમથી હું તમને મારી સ્ટોરી રજૂઆત કરીશ. હાય, મારું નામ છે સોલંકી અમન, અને તમે આ વિડીયો જોતા હશો તો તમે ક્યાંક ને ક્યાંક મને જોયો હશે, અને જો કદાચ નહીં જોયો હોય તો ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરજો અમન સોલંકી. હું ને મારી મમ્મીએ બહુ મસ્ત મસ્ત કોમેડી વિડીયો બનાવ્યા છે, તમને જોવાની મજા આવશે. અને આજે હું ગુડ ટોક્સ માધ્યમથી હું તમને મારી સ્ટોરી રજૂઆત કરીશ કે ઇન્સ્ટાગ્રામ પર મારા 0 થી લઈને 180,000 ફોલોઅર્સ કેમના થયા, અને એ પાછળ શું થયું શું નહીં એ બધું હું તમને આજે કહેવાનો છું. તો ગામ તો મારું ડાકોર છે, પણ પહેલેથી જ હું અહીં અમદાવાદમાં રહું છું, મતલબ મારો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. અને મારા ઘરમાં મારા પપ્પા છે, મારી મમ્મી છે, હું છું, મારો ભાઈ છે, અને મારી બેન છે, અને બા છે. અમે 5-6 લોકો છે ઘરમાં. અને મારું ભણવાનું હજી ચાલુ જ છે, 12મા ધોરણમાં છું અત્યારે હું. અને ભણવાની સાથે સાથે હું યુટ્યુબ વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ વિડીયો પણ બનાવું છું. યુટ્યુબ વિડીયો વ્લોગ બનાવતો હતો એ પછી આપણે વાત કરીએ. પણ અને હું હવે એ કહું કે મેં આ બધું શીખ્યું ક્યાંથી, કે એડિટિંગ શીખી, મને એડિટિંગ પણ આવડે છે, શૂટિંગ પણ આવડે છે, અને એક્ટિંગ પણ કરી લઉં છું, તો આ બધું શીખ્યું ક્યાંથી મેં? તો મેં લગભગ હું 5મા 6મા હોઈશ ત્યારે મેં જીદ કરી હતી કે મારે મોબાઈલ જોઈએ છે, એન્ડ્રોઈડ મોબાઈલ જોઈએ છે. ત્યારે મારા પપ્પાએ મને લઈ આપ્યો હતો, એટલે ઘણી જીદ કર્યા પછી મારા પપ્પાએ ફોન લઈ આપ્યો હતો. એ પણ એકદમ બોકસ હતો, ને ચાલે ના ચાલે એવું હતું. પણ તો ધીમે ધીમે હું અંદર યુટ્યુબની અંદર બધા વિડીયો જોતો હતો, કોમેડી વિડીયો હોય પછી એડિટિંગ ના હોય. એ ટાઈમે હું ફોટો એડિટિંગ કરતો હતો અને થોડા અન બી કરી લેતો હતો ફોટો એડિટિંગથી. તો ફોટો એડિટિંગ હું શીખતો હતો એની અંદરથી, કે ભાઈ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જાય. એ ટાઈમે સીવી એડિટિંગ ચાલતી હતી, તો મજા આવતી હતી આમ જોવાની કે હા કંઈક અલગ છે. તો એડિટિંગ શીખતો હતો હું. પછી ધીમે ધીમે કોમેડી વિડીયો જોવાનું ચાલુ કરી મેં. અત્યારે યો જેવીર, જે મારા અત્યારે બેસ્ટ ફ્રેન્ડ છે, તો પાર્થબેન જેવીરભાઈ લોકો વિડીયો બનાવતા હતા ત્યારે હું એમના વિડીયો જોતો હતો. અને એમના વિડીયો જોઈને મને એમ થતું હતું કે ભાઈ આ જે કોમેડી વિડીયો બનાવે છે એવો મારે બનાવવા છે, તો કેમ ના થશે એમ. તો પછી ધીમે ધીમે એમના વિડીયો મેં ઘણા બધા એમના વિડીયો જોયા, પછી મને એમ થયું કે ના યાર, આ લોકો જે કરે છે ને એ મારે કરવું છે. તો મારા ફ્રેન્ડ્સને કીધું બધાને કે ભાઈ ચાલ ને ભાઈ આપણે આવી રીતે વિડીયો બનાવીએ, આ લોકો આવી રીતે કોમેડી કરે છે, આપણે કરીએ, ટ્રાય કરીએ. તો બધાને ભેગા 5-6 લોકો હતા મારા ફ્રેન્ડ્સ, બધાને મેં કીધું કે ચલો બનાવીએ. તો ત્યારે મારા જોડે મોબાઈલ હતો લગભગ, એ પછી તો ઘણા બધા મોબાઈલ વાપર્યા અને એ થયા, પણ પછી એક સારો મોબાઈલ હતો એનાથી અમે લોકો શૂટ કરતા હતા. તો બધાને આમ કહું કે ચલો આપણે આવી રીતે બનાવીએ. તો એ ટાઈમે મેં એક મતલબ નાનો ખબર નહીં હવે સ્ટોરી હતી, બોગસ સ્ટોરી હતી. એમાં એવું હતું કે 3 ભાઈબંધો છે, એમાંથી એક ભાઈબંધને ભણવામાં બહુ મન છે, એવું ચાહે છે કે ભાઈ હું ભણી કરીને આગળ વધું. અને બે ભાઈબંધો એવા છે કે જે ભણતા નહીં, એમ રમત ગમતમાં વધારે ધ્યાન આપે છે. તો એવી અમે સ્ટોરી બનાવી હતી, ઘણું વિચારી કે ભાઈ આપણે આવી રીતે બનાવીએ. તો બધાને ભેગા કર્યા પછી આવું નક્કી કર્યું કે ભાઈ આ સ્ટોરી છે, આપણે આવી રીતે બનાવીએ. તો બે ભાઈબંધો આમ આવે છે અને વાત કરે છે, બધા વાત કરે કે ચલો આપણે રમવા જઈએ. તો પેલો એવું કહે છે કે ના ના, કે ના નહીં જવું, મારે ભણવાનું છે, ઘરે જઈને લેસન કરવાનું છે. પેલા બે ભાઈબંધો એવું કહે છે કે ના, કે શું ભણવાનું એ ભાઈ, આ બધું આપણે રમીએ આમ છે તેમ છે, આ બધું કીધું. તો પેલો કહે છે ના ના, મારે ભણી ગણીને આગળ વધવું છે, મારા પપ્પાએ ફી ભરે છે, આમ છે તેમ છે બધું કીધું. અને પછી ત્યાંથી નીકળ્યો. પછી એક ટાઈમ પેલા જે બે ભાઈબંધો છે ને જે ભણતા નતા, એમાંથી એકના ઘરે કંઈક આવે છે, લેટર આવે છે, એ જોવે છે. તો પછી એ લેટર જોઈને એવું થાય કે ભાઈ એને વાંચતા નહીં આવડતું. તો પછી એના ફ્રેન્ડ્સને બોલાવે છે, એ ભણવામાં ધ્યાન આપે છે એને, અને પછી એની જોડે વંચાવે છે. પછી પેલો કહે છે કે આમ થાય, આ લેટર આનું છે, શું છે પણ યાદ નહીં, પણ આ વિડીયો આનું છે. તો પછી પેલા બે વિચાર કરે કે જો યાર આપણે ભણતા નહીં તો આપણાને આવડ્યું નહીં આ વાંચતા, અને પેલો ભણી ગણીને આગળ વધ્યો છે, એને આવડે છે વાંચતા. પછી છેલ્લે ગીત વાગે, પાપા કહેતે છે બડા નામ કરેગા. એટલે આવા પ્રકારના અમે લોકો વિડીયો બનાવતા હતા અને ઘણા બધા વિડીયો બનાવ્યા. પછી એક ટાઈમે અમુક ટાઈમ એવું થતું હતું કે અમે લોકો વિડીયો નહોતા બનાવી શકતા, અમુક ટાઈમ એવું થાય બનાવતા હતા. અને પછી એ વખતે આમ એવું હતું કે મારે કંઈક કેમેરો લાવવો છે,
તો પછી મેં હવે એ વખતે મમ્મી જોડે તો પૈસા મંગાય નહીં, 500-1000 રૂપિયા, કેમ કે એ બોલે ભાઈ શું કરવું છે તારા આટલા પૈસાનું. એ ટાઈમે જ્યારે નાનો હતો ને ત્યારે, તો પછી બધા ફ્રેન્ડ્સને કીધું, ત્યારે એક્શન કેમેરો આવતો હતો, એ મતલબ એ તો કોઈ યુઝમાં જ ના આવે, પણ એ વખતે મને ખ્યાલ હતો નહીં કે ભાઈ આ શું છે શું નહીં. તો પછી અમે લોકો એક એક્શન કેમેરો આવે છે એ મંગાવ્યો છે, વોટરપ્રૂફ આવે, લગભગ 800-900 રૂપિયાની આસપાસનો હતો, અને લગભગ 1.5 મહિના જેવું અમે બધા ભાઈબંધોએ પૈસા ભેગા કર્યા હતા. રોજ રોજ 50-100 રૂપિયા ભેગા કરીને અમે લોકોએ 1.5 મહિના સુધી 1000 રૂપિયા ભેગા કર્યા. પછી એક્શન કેમેરો લીધો અમે લોકોએ, અને જ્યારે ફ્લિપકાર્ટ ઉપરથી ઓર્ડર કર્યો, આવ્યો ઘરે, અને ત્યારે જોયું કે અરે યાર આ તો મોબાઈલ કરતાં તો બોગસ રિઝલ્ટ આનું છે. એટલે મતલબ મોબાઈલનું આના કરતાં સારું રિઝલ્ટ હતું. પછી એવું થયું કે અરે યાર આ ક્યાં મંગાવ્યા, હજી છે મારા ઘરે. પછી આવું થયું, પછી ધીમે ધીમે તો એ વિડીયો બનાવતા હતા અમે લોકોએ, પછી બધા અલગ થવા માંડ્યા, કેમ કે પછી એ ટાઈમે અમે લોકો વેકેશનના ટાઈમે અમે લોકો બનાવતા હતા. પછી સ્કૂલ ચાલુ થઈ, સ્કૂલ ચાલુ થઈ એટલે બધા અલગ થવા માંડ્યા, કેમ કે લેસન કરવાનું એ લોકોને અને ટ્યુશન જવાનું હોય. પણ મારે તો એવું હતું કે ભાઈ, પછી ત્યાં અમે મનોમનમાં એવો વિચાર કરી લીધો કે મારે કંઈક તો નામ કરવું છે મારું. આ અમન સોલંકી છે એ એમ એમ ના રહેવું જોઈએ એમ, કે અમન સોલંકી લોકો સાંભળે તરત મને યાદ કરવા માંડે કે હા અમન સોલંકી પેલો, પેલાનો વિડીયો જોઈએ છે, આ છે. મેં કીધું હું મરીશ ને તો કંઈક નામ કરીને મરીશ, એટલે આવો વિચાર તો હતો મારો, અને અત્યાર હજી સુધી છે જ કે ભાઈ કંઈક કરવું છે મારા લાઈફમાં. તો પછી ટિકટોક આવ્યું, ટિકટોકમાં વિડીયો બનાવ્યો, પણ ટિકટોકે ખાસ મને એવું કશું આપ્યું નહીં, વિડીયો બહુ બનાવ્યા એની અંદર, અને બીજા બધાને કહેતો હતો કે બનાવો, પણ એને કંઈક મને ફોલોઅર્સ કશું ના આપ્યું. પછી એડિટિંગ હું કરતો હતો, ફોટો એડિટિંગ, તો એની અંદરથી મને આમ મળી રહેતું હતું, એટલું બધું નહીં, પણ એક ફોટાના લગભગ હું 50 રૂપિયાની આસપાસ એવું લેતો હતો, અને ઘરે ખબર નથી, હું ખાલી એમ જ બસ એડિટિંગ કરવી છે અને કરતો હતો. એટલે સ્ટાર્ટિંગ મેં એડિટિંગથી જ કરી હતી, કોઈ એવો પ્લાન હતો નહીં કે ભાઈ મારે એક્ટર બનવું છે કે એક્ટિંગ કરવી છે, એવું કશું હતું નહીં. પછી એક યુટ્યુબ ચેનલમાં મને કામ કરવાનો મોકો મળ્યો, પૂર્વ પ્રાચી કરીને યુટ્યુબ ચેનલ, જેમાં મેં એઝ અ એક્ટર નહીં, એઝ અ એડિટર મેં કામ કર્યું, જેમાં હું એમના મતલબ એમને મેસેજ કર્યો હતો. તો પછી એ લોકોને યુટ્યુબ વિડીયોની હું થંબલેન એડિટ કરતો હતો, અને ક્યારેક વિડીયો પણ એડિટ કરતો હતો. એટલે સ્ટાર્ટિંગ તો મારી એવી રીતે થઈ હતી કે હું એ લોકોને થંબલેન એડિટ કરતો હતો. તો થંબલેન એડિટ કરતાં મેં એ તો વાત કરી કે ભાઈ આમ છે, મને ક્યારેક આમ એક્ટિંગનો પણ મોકો મળી જતો હતો કે હું એક્ટિંગ કરતો હતો એમના વિડીયોની અંદર. તો બસ એમાં મેં મારી જે સ્કિલ હતી જે એડિટિંગની હતી એ ઇમ્પ્રૂવ કરી મેં, કેમ કે આમ તો મને કંઈ કામ મળતું નહોતું એડિટિંગનું. હવે એડિટિંગમાં હું કંઈક એડિટિંગ કરું તો હું કંઈક શીખીશ ને, મતલબ સ્કિલ ઇમ્પ્રૂવ થશે ને મારી. તો એ વખતે એમના યુટ્યુબ વિડીયોની થંબલેન એડિટ કરતો હતો, તો એ રીતે મારી એડિટિંગ સ્કિલ મેં ઇમ્પ્રૂવ કરી. પછી ધીમે ધીમે અંદર એક્ટિંગ કરવા લાગ્યો, અને નાના મોટા વિડીયોની અંદર હું આમ એક્ટિંગ કરી લેતો હતો, નાનો મોટો રોલ હોય. પછી ઘણા લોકો મને એમ કહેતા હતા કે ભાઈ તું અમન તું કંઈક તારું ચાલુ કર ને, તું બનાને આવી રીતે આપણે બધા ચાલુ કરીએ. તો મારા ભાઈબંધો રહ્યા શર્મિલા, એ લોકોને રીટેક થઈ જાય તો એમને એવું થઈ જાય કે ના હવે મારથી થશે નહીં, મારે કરવું નહીં, લોકોને આવું થઈ જાય. એટલે ભાઈ મારા વારંવાર પ્રોત્સાહન આપવું પડે કે ભાઈ થઈ જશે, તું કર, તું શીખ, ફાવશે. પણ હવે ત્યાં માર્કેટમાં મતલબ અમે લોકો ટ્રાયપોડ બી કાઢીએ ને તો બધી એટલી બધી પબ્લિક ભેગી થઈ જાય ને, તો એ લોકોની લબા કાલે કે એ લોકોને આમ એવું થઈ જાય કે યાર ના નહીં થાય. ના માને થતું હતું એવું, પણ ઓછું થતું હતું એ લોકો કરતાં ઓછું. તો પછી ધીમે ધીમે આવું ચાલતું રહ્યું. પછી મેં તમને કીધું કે યુટ્યુબ ચેનલમાં જે હું કામ કરતો હતો, તો એ યુટ્યુબ ચેનલમાં મેં ખાસા વિડીયોને એવું બધું બનાવ્યું. પછી મેં ચાલુ કર્યું ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું. તો મારી મતલબ મારા ફ્રેન્ડ્સ હતા ઘણા બધા, એ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતા હતા, તો એ લોકોનું સારું એવું ચાલતું હતું. તો ત્યારે હું આમ વધારે પડતું ઇન્સ્ટાગ્રામ પર ધ્યાન નહોતો આપતો, કેમ કે મારે તો એવું જ હતું કે મારે યુટ્યુબમાં આગળ વધવું છે. તો ઇન્સ્ટાગ્રામ પર મેં વિડીયો બનાવ્યા, લિપસિંગ વિડીયો બનાવ્યા, તો થોડા ચાલી ગયા મારા, 1-2 લાખ વ્યૂ આવતા હતા, અને ઘણા ગમતા હતા લોકોને, કેમ કે હું એક્સપ્રેશન એવું બધું આપતો હતો. પછી મેં કીધું કે યાર હવે મારે મારો મોબાઈલ લેવો જોઈએ, અને કોઈ સારો મોબાઈલ લેવો જોઈએ. તો પછી મેં મારા પપ્પાને જીત કરી કે પપ્પા મને છે ને એક સારો મોબાઈલ લઈ આપો, અને મારે આવી રીતે વિડીયો બનાવવાના છે. અને મારા મમ્મી પપ્પા છે ને પહેલેથી મને સપોર્ટ કરતા આવ્યા છે કે ભાઈ તું કંઈક કર, અને એમને છે કે મારો છોકરો આગળ તો વધશે જ, એમને છે કે આ કંઈક ને કંઈક તો કરવાનો જ છે, એમને હજી સુધી છે અને હું કરીશ આવું. સો મારા પપ્પાને મેં કીધું પપ્પા મારે આવી રીતે ફોન જોઈએ છે,
તો મારા પપ્પાએ કીધું કે બહુ મોંઘો નહીં લેવો આપણે, તું સસ્તો લઈ લે. તો ત્યારે મેં સારો એવો ફોન લઈ લીધો હતો, પછી એમાં હું રીલ બનાવતો હતો. પછી એમાં કોમેડી મેં જે 2x આવે ને, 2x કોમેડી એમ લિપસિંગ વિડીયો બનાવતો હતો, તો એ સારો રિસ્પોન્સ મળતો હતો મને. ચાલતા હતા ઘણા બધા વિડીયો, મિલિયન સુધી પહોંચ્યા હતા, 3-3, 4-4 મિલિયન સુધી પહોંચ્યા, એટલે મને આમ ખુશ થઈ ગયો. લિપસિંગ વિડીયો કરી લિપસિંગ વિડીયો બનાવીને મેં લગભગ 13-14 હજાર ફોલોઅર્સ ભેગા કરી લીધા હતા. પછી મેં વિડીયો બનાવવાનું બંધ કરી નાખ્યું, કેમ કે પછી મને એમ થયું કે ભાઈ મારે આ નહીં કરવું, જે હું કરવા માગું છું, જે મારે કરવું છે અને જેનાથી મારું નામ થશે, અમન સોલંકી નામ થશે, એ આ છે નહીં. તો મેં વિડીયો બનાવવાનું બંધ કરી નાખ્યું. પછી કંઈક કરવું છે પણ શું કરવું છે ખબર નથી. મારે અંદર એવું હતું કે ભાઈ કંઈક નામ કરવું છે, કંઈક મોટું કરવું છે, પણ એ ખબર નથી. પછી મેં પોતાના ધીમે ધીમે પોતાના વોઇસ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એ કેવી રીતે બનાવતો, મતલબ બે જ કેરેક્ટર હોય એ હું જ કરતો હતો, અને સેલ્ફી વિડીયો અહીંયા હું, પાછળ બી હું જ, એવી રીતે કોમેડી વિડીયો બનાવતો હતો. ઘણા બધા એવા વિડીયો મેં બનાવ્યા, પણ જે મારી જે પબ્લિક ભેગી થઈ ગઈ હતી ને જે ઇન્સ્ટાગ્રામ પર, એ બધી લિપસિંગ વાળી હતી, મતલબ લિપસિંગ કોમેડી વિડીયો બનાવતો હતો એ, તો એમાં થોડું રિસ્પોન્સ ઓછું મળતું હતું. પછી મેં એ વખતે પછી મેં મતલબ આમ ધ્યાન નહોતો આપતો ઇન્સ્ટાગ્રામ પર કે ભાઈ કન્ટિન્યુ મારે બનાવવા જ છે અને રોજ મારે વિડીયો બનાવવા જ છે, કે રોજ હું ડેલી એક વિડીયો તો અપલોડ કરીશ, આવું કંઈ હતું નહીં. દિવસમાં એક મૂકું, પછી અઠવાડિયામાં 2-3 મૂકું, એવું હતું, તે રીતે ચાલતું રહ્યું. પછી મેં એક જોક્સ મળ્યો મને, તો મેં કીધું કે લાઈને આમાં મમ્મીને લેવા દે મને, કે મમ્મી જોડે બનાવીએ. એ પહેલાં મેં 2-3 વિડીયો બનાવી દીધા હતા મારા મામાના છોકરા જોડે, અને એટલા ખાસ ચાલ્યા નહીં. પછી મેં મારા મમ્મીને વિડીયોમાં લીધા, મેં કીધું જો કંઈ કરવાનું છે નહીં. અને મેં લગભગ પહેલો વિડીયો એવો બનાવ્યો હતો કે મમ્મી એવું કહે છે કે જો તું આ વખત ફેલ થઈ જઈશ ને 12મા ધોરણમાં, તો મને મા ના કહેતો. આ વાળું વિડીયો હતું જે ફર્સ્ટ વિડીયો વાયરલ થયું હતું, આઈ થિંક આ જ હતું. સો એમાં મમ્મીને મેં કીધું હતું કે જો તારે કશું કરવાનું છે નહીં, હું સામે બેઠો છું, કેમેરો પકડ્યો છું, અને કહેવાનું છે કે આ વખત જો તું 12મામાં ફેલ થઈ ગયો ને તો તું મને મા ના કહેતો. આવો વિડીયો હતો. તો એ ક્લિપ લીધી મેં, અને પછી મારી ક્લિપ લીધી. પછી એ વિડીયોમાં એવું હતું કે મા ના કહેતો, પછી હું દરવાજો ખોલીને કહું છું કેમનું માસી. એટલે આ વિડીયો હતો જે ફર્સ્ટ વિડીયો વાયરલ થયો હતો. ઘણા લોકોએ એન્જોય કર્યો હતો આ વિડીયો, બહુ રિસ્પોન્સ સારો મળ્યો હતો, કમેન્ટ બહુ સારી સારી આવતી હતી. તો એના પછી મેં બીજો વિડીયો બનાવ્યો, એ આજ રિલેટેડ હતો, કેમ કે 12મા ધોરણની એક્ઝામ ચાલતી હતી, અને મતલબ એક્ઝામ પતી ગઈ હતી, એટલે પછી મેં કીધું કે આ ટ્રેન્ડિંગ ટોપિક છે, બનાવીએ. તો એમાં મેં ઘણા બધા એવા વિડીયો બનાવ્યા, અને જે મારો ફર્સ્ટ વિડીયો જે વાયરલ હતો, ફર્સ્ટ વિડીયો લગભગ 11 મિલિયને પહોંચ્યું હતું, જે બહુ સરસ લોકોનો પ્રેમ મળ્યો હતો. એમાં એવું હતું કે મમ્મી આમ આવે છે અને કહે છે કે હું કહીશ કે શું કીધું છોકરીવાળાએ, તો છોકરીવાળા કહે છે એ લોકોને એ કહે છે કે છોકરો અમને ના ગમ્યો. તો એમાં મારે ઘણું બધું મમ્મીને શીખવાડવું પડતું હતું કે મમ્મી તું આવી રીતે કર, એક્ટિંગ આવી રીતે કર. અને સારી વસ્તુ એ છે કે મમ્મીને હું જે કહું ને કે મમ્મી તારે ગુસ્સામાં આ રીતે બોલવાનું છે, હું એક્ટિંગ કરીને બતાવું કે જતો રહી હતી, તો મમ્મી સેમ ટુ સેમ એવું બોલી દે જે મારે જોઈએ છે, એ જ એક્ટિંગ એ કરતી હતી. પછી મેં અંદર આમ ટ્વિસ્ટ લાવવાનો વિચાર કર્યો કે ભાઈ બધા આવી રીતે બનાવે છે. તો એટલે ઘણા વિડીયો પછી મને આવ્યો આઈડિયા આવ્યો, મતલબ 2-3 વિડીયો બનાવ્યા પછી સારા ચાલવા માંડ્યા. પછી મને ખબર પડી ગઈ કે વિડીયો કેમ ચાલે છે, કે મમ્મીનું મારું શું જોવા માગે છે. એટલે પછી હું એ લાવું કે મમ્મી મને આમ કહે જતી રહી હતી, જતો રહે, એ મમ્મી મને એવું કહે ને, એટલે હું એવું કહું કે જતો રહે અહીંથી, આવું ના આવું નહીં કરવું આપણે, જતી રહી અહીંથી છોકરીના રીતે બોલાવડાવતો હતો કે મમ્મી આવી રીતે બોલ, અને ગુસ્સામાં એટલે મારા ઘરે અમુક ટાઈમ છે ને મમ્મી પપ્પા આવી રીતે મને કહે કે જતી રહી હતી ઊભી થઈ જા, એટલે આવી રીતે કહેતા હતા. એટલે પછી મેં વિચાર્યું કે આ હા આ સારું લાગશે બધાને. પછી એ રીતે હું મમ્મીને કહું કે મમ્મી તું જતી રહી હતી આ બધું મને બોલ, કે એ આ બધું બોલાતું હશે કે લોકોને ખબર નહીં પડે કે તું તને મતલબ છોકરીને બોલે છે છોકરા. મેં કહું ના આ લોકોને જોવું ગમશે, મજા આવશે લોકોને. પછી એ રીતે અમે લોકો આ લાયા કે ભાઈ જતી રહી હતી આવું બોલવાનું, અને મમ્મીની મમ્મી છે ને મમ્મીને હું જે રીતે એક્ટિંગ કહું ને કે મમ્મી તારે આ રીતે કરવાનું છે, એ કરી નાખાય કે મતલબ બીજા લોકોને વાર લાગે. જેમ કે મારા ભાઈ ભાભી બી અત્યારે વિડીયો બનાવે છે, તો કદાચ એમને આમ ભૂલ પડી જાય, પણ મારી મમ્મીને હું એકવાર કહી દઉં ને કે મમ્મી આ ડાયલોગ છે અને આ છે. અને મેઇન વસ્તુ એ છે કે મારી મમ્મીને ખબર જ ના હોય કે આજે શું વિડીયો બનશે. અમે લોકો લગભગ રાત્રે
બાર એક વાગે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ, કેમ કે તો પછી દિવસે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહોતો મને, કેમ કે સ્કૂલ જવાનું હોય, ટ્યુશન જવાનું હોય, લેસન કરવાનું હોય, મમ્મી આખા દિવસે આખો દિવસ કામ કરે, પછી વિડીયો બનાવવાનું સેટ થતું નહોતું. તો પછી અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે હવે રાત્રે વિડીયો બનાવીશું. તો રાત્રે વિડીયોમાં અમુક વાર એવું થઈ જતું હતું કે મને ઊંઘાઈ જાય, મમ્મીને ઊંઘાઈ જાય, પણ મમ્મી આજ સુધી મને એવું નહીં કીધું કે ભાઈ મને ઊંઘ આવે છે, વિડીયો નહીં બનાવવા, કાલે બનાવીશું કે પછી નહીં મૂકવા. ના, એ મને હંમેશા સપોર્ટ કરતી આવી છે કે ના, વિડીયો તો બનાવવા જ છે, અને ભલે એમને ઊંઘ આવે તો એ વિડીયો બનાવવાનું તો એમ ના પાડે જ નહીં, બનાવતા હતા અમે લોકો વિડીયો. પછી અમુક ટાઈમ એવું થઈ જાય કે એટલે અમુક ટાઈમ એવું થઈ જાય ને કે ભાઈ મને એવું થઈ જાય કે યાર મમ્મી આખો દિવસ કામ કરે છે, તો આપણે એક કામ કરીએ થોડી વાર એમને સુવા દઈએ. એટલે પછી હું મમ્મીને એવું કહું કે તું 2-3 કલાક સુઈ જા, પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. તો પછી ત્યારે 12 વાગી જતા હતા, એટલે 12 વાગ્યા પછી અમે લોકો ચા લાવીએ, ચા બનાવીએ, અને પછી મમ્મીને ઉઠાડું કે ભાઈ ચલો હવે વિડીયો બનાવીએ. તો પછી મમ્મીને ઉઠાડું, પછી 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી અમે લોકો વિડીયો બનાવીએ, અને પછી મારે સવારે સ્કૂલ જવાનું હોય, અને મમ્મી સવારે 6 વાગે ઉઠે, ઘરના કામ કરે અને એ બધું કરે. પણ મમ્મીએ મને એવું નહીં કીધું કે ના આને વિડીયો બનાવવા, બનાવીએ જ આપણે. તો બસ ધીમે ધીમે તમારો પ્રેમ મળવા માંડ્યો મારા અને મમ્મીના વિડીયોમાં, અને તમને લોકોને જોવું ગમવા માંડ્યું અમારા બેની કેમિસ્ટ્રી. તો પછી મારા ભાઈ ભાભીએ બી ચાલુ કરે વિડીયો બનાવવાનું, અને એ લોકોના પણ ઘણા બધા વિડીયો ચાલ્યા, અને એ લોકોના પણ હવે સારા ફોલોઅર્સ છે. અને અમુક લોકોને એવું લાગે છે કે ભાઈ આ અમન સોલંકી છે અને ખૂબ જ ઓછા સમયમાં ફોલોઅર્સ વધી ગયા, અને ટૂંક સમયમાં એના આમ ફેમસ થઈ ગયો, આમ છે તેમ છે. તો ભાઈ એવું નહીં, મેં કેટલી મહેનત કરી છે ને એ મને ખબર છે, અને જે સ્ટાર્ટિંગથી મને ફોલો કરતા આવ્યા છે ને એ લોકોને ખબર છે. મારી પ્રોફાઇલ ઓપન કરીને તમે જોશો ને છેલ્લા વિડીયો, તમે કેવા કેવા વિડીયો બનાવ્યા છે, અને મતલબ કેટલું વિચારીને મેં બનાવ્યું છે. તો લગભગ મેં 5-6 વર્ષથી મહેનત કરું છું, ત્યારે જઈને મારે અત્યારે તમારો પ્રેમ મળવાનું ચાલુ થયું છે, એટલે અત્યારે વિડીયો વાયરલ થયા છે. તો તમારા લોકોના પ્રેમના કારણે મને મૂવીમાં પણ રોલ મળ્યો છે, એક નાનકડો મસ્ત રોલ છે જે મેં સારો એવો ભજવ્યો છે. એની અપડેટ તમને મળતી રહેશે મારા ઇન્સ્ટાગ્રામ પર, મને ફોલો કરી લેજો, તમને ખબર પડી જશે ક્યારે મૂવી આવે છે અને બહુ મોટા એક્ટર સાથે છે. સો યસ, હું તમને એટલું જ કહેવા માંગીશ કે ભાઈ આપણે મગજમાં એક વસ્તુ વિચારી લઈએ કે મારે આ કરવું છે, તો એ થવાનું જ છે. મતલબ ભગવાન છે ને એ રસ્તો કાઢી જ આપે છે, એનું જીવતું જાગતું ઉદાહરણ તમારી સામે બેઠું છે. મેં પણ ક્યારેક મને પણ એવું થતું હતું કે ભાઈ નહીં થાય, પણ મને એવું હતું કે કરીશું, ક્યારેક એવું થાય નહીં થાય, ક્યારેક એવું થાય કરીશું. પણ પછી જે હું નેગેટિવ વિચારતો હતો ને એ મેં બધું બંધ કરી નાખ્યું કે ના, થશે, સારું થશે, અને મહેનત કરતા રહો. કેમ કે પછી આટલા ફોલોઅર્સ થયા પછી મેં એક વસ્તુ વિચારી લીધી કે કંઈ પણ કરો ને આંખ બંધ કરીને કરો. આંખ બંધ કરીને કરો એટલે એવું નહીં કે આંખ બંધ કરીને કરવાનું, પણ જે તમે મહેનત કરો ને પછી એવું નહીં વિચારવાનું કે યાર મેં આજે મહેનત કરી ક્યારે ફળ મળશે અને શું થશે શું નહીં. અત્યારે હું વિડીયો મારે બનાવવા છે, મારું કામ છે, મારે વિડીયો બનાવવા છે, લોકોને હસાવવાનું છે. તો બસ મગજમાં આમ વિચાર કરું કે ભાઈ હા આ ટોપિક સારો છે, એ રીતે વિચાર કરીને હું વિડીયો બનાવું. પણ હું અત્યારે હાલમાં હું એવું વિચારતો નહીં કે ભાઈ મારું આ વિડીયો ચાલ્યું કે ના ચાલ્યું, કે લોકોનો પ્રેમ ના મળ્યો, કે ઘણી એવી કમેન્ટ આવે, એ બધું વિચારતો જ નહીં. મારું કામ છે વિડીયો બનાવવાનું, લોકોને હસાવવાનું, બસ આટલું. એટલે તમે પણ જો કદાચ વિડીયો બનાવતા મારા જેવા ક્રિએટર હોય તો હું તમને એટલું જ કહીશ કે ભાઈ સક્સેસ એક રાતમાં નહીં મળતી, ઘણી બધી મહેનત કરવી પડે છે, અને આપણા કરતાં પણ લોકોએ કેટલી બધી મહેનત કરી હોય છે ત્યારે એ લોકો અત્યારે આગળ આવ્યા છે. તો એટલું જ કહીશ કે બસ મહેનત કરતા રહો. મેં તો મગજમાં એ જ વિચારી લીધું છે, અને કોઈ પણ મને કંઈ પૂછે ને આવી રીતે કે ભાઈ કેમનું આગળ વધે, બસ હું એક જ વસ્તુ કહું છું કે મહેનત કરતા રહો. કેમ કે મહેનત કરશો ને તમને ક્યારેક તો ફળ મળી જ જવાનું છે, આજે નહીં, 6 મહિને નહીં, વર્ષે નહીં, 2 વર્ષે નહીં, મળવાનું જ છે. એટલે બસ અત્યારે બસ હું આ જ કરું છું કે ભાઈ મારું જે કામ છે વિડીયો બનાવવાનું, લોકોને હસાવવાનું, બસ. પછી ધીમે ધીમે કામ કરતાં કરતાં મને જે લોકોના હું વિડીયો જોતો હતો અને જે લોકોના વિડીયોથી જોઈને હું ઘણું બધું શીખ્યો છું, એ લોકોની ચેનલમાં મને કામ કરવાનો મોકો મળ્યો. ઈઓ જેવી ચેનલમાં કામ કરવાનો મોકો મળ્યો. પછી એક વિડીયો હતું જેમાં હું ભાઈ બન્યો છું એક છોકરીનો, અને એમાં મને હજુ સુધી એ ડાયલોગ યાદ છે કે આમ જયવીર ભાઈ એ છોકરીને જોવા જાય, હું આમ કહું એ ભાઈ બહુ ઉતાવળ છે લગ્ન કરવાની, સુમાર દીદીનો પીછો કરકડ કરા જાય. ત્યારે ગોલું મોલું હતો, નાનો હતો, ત્યારે આવું કહે પીછો કરકડ કરા જાય, એટલે મને યાદ છે. અને ત્યારે મને થોડું એક્ટિંગ કરવામાં થોડું આમ નર્વસ, એટલે
આમ કરી તો લેતો હતો હું, પણ કહેવાય ને કે આમ થોડું નર્વસ થઈ જાઉં એ ટાઈમે. તો ત્યારે પાર્થભાઈ જયુરભાઈ મને કીધું કે ભાઈ આ રીતે કરવાનું હોય, એ લોકોએ શીખવાડ્યું. પછી ત્યારે મેં રોલ કર્યો હતો અને હા, અને ત્યારે મતલબ સ્કૂલ હતી ત્યારે, મારે 12 વાગ્યાની સ્કૂલ હતી અને લગભગ 11 વાગે મને ફોન આવ્યો હતો કે આવી રીતે રોલ છે તું કરીશ. મેં બહુ કરવાની જોઈને, હું તો એ વખતે સ્કૂલની રજા પાડી દઉં એવું હતું આમ, એટલી બધી ઈચ્છા હતી એક્ટિંગ કરવાની. તો મને કીધું, મેં કીધું હા કરીશ, અને પાછા સ્કૂલના જ કપડાં પહેરવાના હતા. તો પછી જયવીરભાઈ હું આવ્યો, શૂટ કરવા ગયા અમે લોકો. લગભગ 11 વાગ્યા હતો એટલે 12 વાગ્યા સુધી પતી ગયું હતું. પછી જયવીરભાઈ મને સ્કૂલે મૂકવા આવ્યા, એટલે આવું હતું. પછી ત્યાં સ્કૂલમાં જઈને બધાને કહેતો હતો કે આ તો મેં યો જેવી ચેનલમાં કામ કર્યું અને વિડીયો બનાવ્યા, અરે મતલબ આ રોલ કર્યો, આમ હતું તેમ હતું. પછી બધાને આવ્યો હતો ને ત્યારે પણ હું કહેતો હતો કે જો આ બધા આ વિડીયો તમે જોજો. પછી ઘણા બધા પણ કે અચ્છા યો જેવી વિડીયોમાં તું આવ્યો હતો, એ બધું સારું લાગતું. ભાઈ એમ એવું થાય કે હજી આ બસ હવે આ જ કરવું છે, આ જ કરી. અમુક જગ્યાએ એવું થઈ જતું હતું કે ક્યાંક ક્યાંક હું ગૂંચવાઈ જાઉં કે ભાઈ આ શબ્દ બોલાય મારથી કે ના બોલાય, કે કંઈ ખબર હોય નહીં આપણાને. તો પછી હું જયવીરભાઈને ફોન કરી દઉં અને પાર્થભાઈને ફોન કરી દઉં કે ભાઈ આ બોલાય, અને એ લોકો મને શાંતિથી જવાબ આપે કે ભાઈ આ ના કરે. એટલે એમ કહેવા જવું ન તો કે આમ મારા બે મોટા ભાઈઓ છે એમ, કે ભાઈ મારે જ્યારે પણ કંઈક કામ હોય ને એ લોકોનું તો એ લોકો તરત જ ભાઈ હા હા ના થઈ જાય કરવું હોય તો. પછી હું એ લોકોની, એ લોકો જે સલાહ આપે છે એની હું કદરે કરું છું. એવું નહીં કે ભાઈ ના, જો પાર્થભાઈ જયવીરભાઈ એવું કહી દે કે ભાઈ આ કર, તો ભાઈ હા કરી લઉં. કેમકે એ મને ખબર છે કે મારા કરતાં વધારે એમને ખબર છે અને ફ્રેન્ડ્સ પણ સપોર્ટ કરે છે, એટલે બધા સપોર્ટ કરે છે. હું મારા નાનપણની વાત કરું ને તો મારું નાનપણમાં હું એકદમ આમ વિચિત્ર પ્રકારનો હતો. તો એમાં કર્યું હતું મેં શું એવું તમને કહું, તો મારી ફઈનું ઘર મારી એક્ઝેક્ટ બાજુમાં જ છે. સો દિવાળીનો ટાઈમ ચાલતો હતો તો બધું એમને ઘરનું બધું સામાન છે ને બધું બહાર મૂક્યું હતું. માચીસ આવે ને માચીસ, તો એ માચીસ મેં લીધી. એ વખતે આમ આમ કરતો હતો, આમ આમ નાનો હતો ને ત્યારે, તો એ માચીસ મેં આમ લીધી અને બધું જે સામાન હતો ને સળગાવી નાખ્યા મેં, ગોદરા બધું સળગી ગયું. તો પછી ખબર પડી કે આ મેં કર્યું છે. એટલે પછી ત્યારે મારા પપ્પાએ અને મારા મમ્મીએ મને બહુ વ્યવસ્થિત રીતે ધોયો હતો. અને પછી બીજું એક એવું હતું કે એક્ઝેક્ટમાં બાજુમાં એ જે ફરી રહ્યા છે ને એમની બાજુમાં જ એક ઘર હતું, ત્યાં એક દીદી છે ને આમ લોટ ગૂંથતા હતા. તો મને અચાનક ખબર નહીં શું થયું, તો મેં પથ્થર લઈને એમને મારી દીધો. તો ત્યારે ઝઘડો થયો, ત્યારે મારા પપ્પાએ મને માર્યા હતા કે ભાઈ તું આ વિચિત્ર બાંધું કરવાનું બંધ કર નાખ. તો હજી એક હું તમને કહું કે એ તો ઓર્ડરનું જ છે, લગભગ 2 વર્ષ પહેલાંનું, ના હા 2 વર્ષ પહેલાંનું છે. તો શિવરાત્રિનો દિવસ હતો, અમે બધા ભાઈબંધો મંદિરે ગયા હતા. ત્યાં બાજુમાં એક ભાંગવાળા હતા, તો બધાએ ભાંગ મંગાવી ભાઈબંધોએ કે પીએ આપણે ભાંગ, પણ નોર્મલ સાદી હો, પેલી જે શેની કહેવાય ને ગોટી, જે નશાની જે ગોટીઓ આવે ને એ વાળી નહીં, એકદમ સાદી. તો પછી મંગાવી એ લોકોએ, પણ ભાઈબંધોમાંથી અમુક એક ભાઈબંધ હતો એ જે મારા જેવો હતો, તો એને છે ને પેલી નશાવાળી જે ગોટી આવે ને એ વાળી ભાંગ મંગાવી દીધી મારા માટે. મેં પીધી, 2 ગ્લાસ પી ગયો હતો હું, એક નહીં 2. પછી ઘરે આવ્યો અને ઉપર રૂમમાં ગયો મારા. પછી ધીમે ધીમે જે નસો ચડવા માંડ્યો મને, અને ભાંગમાં મેં એવું સાંભળ્યું છે કે તમે જે કરતા હોય ને એ પછી તમને મતલબ આમ તમે હસતા હોય ને તો ભાઈ તમે ભાંગના નસો જ્યાં સુધી તમે હસસ જ કરો. તો મેં ભાંગ પીધી, તો ત્યારે તો હું ખબર નહીં હસસ જ કરતો હતો, અને પછી મોબાઈલ લઈને વ્લોગિંગ કરતો હતો કે ગાયસ દેખો મેં આમ પી ગયા હું, ભાંગ પી ગયા હું, આમ તેમ ફલાણું ઢીકળું. મેં 10 દિવસ પછી 10 દિવસ સુધી નસો રહ્યો હતો ભાંગનો. અને એ વખતે તો બાપા શું હાલત થઈ ગઈ હતી મારી, કેમ કે ઉપર હતો ભાંગનો નસો ચડ્યો, બ્લોગિંગ કરતો હતો, ધીમે ધીમે નીચે આવ્યો અને સીડી હું ઉતરું છું, મને તો એવું લાગે કે હું ઉડું છું, એવું લાગે કે આમ એક પગથે એક પગથે આમ ઉડું છું એવું લાગતું હતું. તો પછી નીચે ગયો અને પપ્પાને કીધું, પપ્પા મને આ કંઈક કરો, આ ભાંગનો નસો ઉતારો મારો. તો પપ્પા લોકોએ ભાઈ લીંબુ ને એવું બધું ચટાડ્યું હતું, પણ કશો ફેર નહોતો પડ્યો. ભાઈ 10 દિવસ સુધી નસો રહ્યો હતો, અને ખબર નહીં કેમ 10 દિવસ સુધી રહ્યો હતો, મારા જોડે કદાચ એવું થયું હશે. તો ખતરનાક થયું હતું બાપા. અને પછી એ પછી તો ઘણો બીમાર થઈ ગયો હું, પછી દવાઓ ચાલુ ને ચાલુ જ હતી. એટલે લગભગ 2-3 મહિના સુધી દવાઓ ચાલુ હતી. એટલે બધું કરજો, આ નશા બસા ના કરતા. અને મેં મારે નહોતું કરવું ભાઈ, પણ ભાઈબંધે પીવડાવી દીધું હતું પેલું, એટલે કરતા જ નહીં ક્યારે. અને ભાંગ પીવા તો જતા જ નહીં, મંદિરની પી લેવાની, પણ બાજુવાળા પેલી દુકાન હોય લારીઓ હોય ત્યાંની તો પીવાની જ નહીં. કે મને જે થયું હતું ને મને યાદ છે બાબા. અને અત્યારે તો અમુક ટાઈમ છે ને હું રીલ જોતો હોય ને અમુક અમુક એવા મેં જોતો હોય રીલ, જેમાં પેલો ભાઈ
દારૂ પીવાની એક્ટિંગ કરતો હોય અને એ બધું કરતો હોય તો મને પેલું યાદ આવે કે અરે હું જોઉં જ નહીં, સ્ક્રોલ કરી નાખું, કેમ કે બહુ ખતરનાક હતું. એટલે આ ના કરતા. સો આ હતી મારી સ્ટોરી. અને જો તમારી પણ પોતાની કોઈ આવી સ્ટોરી હોય કે તમારા આજુબાજુ કોઈ આવી સ્ટોરી હોય જે કોઈને મોટિવેટ કરી શકે છે, કોઈના જીવનમાં એ સ્ટોરી એક વેલ્યુ એડ કરી શકે છે, સો તમે ગુડ ટોક્સના માધ્યમથી એ સ્ટોરી શેર કરી શકો છો. તો ગુડ ટોક્સ ઘણું સારું કામ કરી રહ્યા છે કે આવી મોટિવેશનલ સ્ટોરી તમારી સામે લાવે છે. તો આજે જ કોન્ટેક્ટ કરો ગુડ ટોક્સને. જય માતાજી.